ॐ वाङ् मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविरावीर्महे वेदस्य म आयीस्तः श्रुतं मे मा प्रहासे अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं भविष्यामि सत्यं भविष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयम् सर्वालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ईशानिशादिभेदेन व्याकुलं सकलं जगत निरीक्ष्य श्रोत्रियः कश्चित् श्रुतार्थग्रहणक्षमः बस इन 39वां पाना पर उपसंहार करे सर्व ग्रंथ का ऐतरेय व्याख्यान व्याख्यान उपसंहरण ऐतरेय पद व्युत्पत्ति सूचयन अयम अर्थ है अधिकार भी तत्पर ही अवधार्य दर्शयति ऐतरेय उपनिषद। तो ऐतरेय ऋषि बड़े क्या है उपनिषद ऋग्वेद ऐतरेय शाखा से एना प्रवर्तक आ ऋषि से नाम ऐतरेय क्यों तो पड़ी। तो ऐतरेय पद व्युत्पत्ति सूचन ऐतरेय पद व्युत्पत्ति बतावे छे एम करता ऐतरेय उपरिषद व्याख्यान उपसंहार करे छे एम पर कैसे एम अर्थ अधिकार भी तत्पर ही अवधार्य देती आ उपनिषद में जे क्या करवामां आवेलो उपदेश ए जे अधिकारी लोग हो अर्थात जेमणे आंतरिक समाधि सिक्का संपत्ति प्राप्त करी है तत्पर ही अने जे लोग आ ज्ञान ने भरेला छे व्यवस्थ क्या मारी एक तो आंतरिक तैयारी पण छे अंतर्गत शुद्धि पण छे अने जोड़े जोड़े आ ज्ञान वाणी तत्परता छे एने जे भरेलो छे एवा जे अधिकारी छे एमना वडे जरूर आ उपदेश करवामां आव्यो एनो अर्थ एटले एनु ज्ञान प्राप्त थाय छे ए वात 873 श्लोक में कहे अपौरुषे इत्यादि ना इस श्लोकों की मांग में अपौरुषे ये वचन ही इतिहासो यमीरित है इतरायास्तु ते नादौ एष इत्यादिवादिना। अपौरुषेय ही वचन ही अयम इतिहास ईरित है इतिहास क्या मावे हो अपौरुषेय वचन थे पौरुषेय वचन नहीं
પૌરુષે કોને કહેવાય, અપૌરુષે કોને કહેવાય, તો ટીકાકાર સમજાવે છે. અપૌરુષે પુરુષેણ અર્થમ દૃષ્ટવા નિર્મિતાની પૂર્વ અનુપૂર્વી નિરપેક્ષ ઉચ્ચારણકાની ભારતાની પૌરુષેયાણી. આ મહાભારત રામાયણ વગેરે પૌરુષે ગ્રંથ કહેવાય, કારણ કે એ પુરુષ વડે અર્થાત મનુષ્ય વડે રચાયેલા છે. પુરુષેણ અર્થમ દૃષ્ટવા, આ મનુષ્ય અર્થનું પોતે દર્શન કરે અને નિર્માણ કરે. પૂર્વ અનુપૂર્વી નિરપેક્ષ, અને આની વસ્તુ પહેલા પ્રવર્તમાન ન હતી, ટૂંકમાં એની નવી જ વસ્તુની રચના કરવામાં આવે છે. અનુપૂર્વી, અનુપૂર્વી એટલે કે એ પ્રકારનો ક્રમ, આવો ક્રમ પહેલા ન હતો, આ ક્રમ નવો શરૂ જ કરવામાં આવ્યો. ટૂંકમાં પહેલા મહાભારતની વસ્તુ હતી નહીં, એ રચવામાં આવી. તો એ પ્રકારના ગ્રંથને પૌરુષે ગ્રંથ કહેવાય. એ વચન પૌરુષે, પુરુષની બુદ્ધિ વડે રચાયેલા પૌરુષે. તો અપૌરુષ તદ વિલક્ષણ. તો આ જે ઐતરે ઋષિ વડે આ જે ઉપદેશ કરવામાં આવ્યો, એ પૌરુષે અર્થાત પુરુષની બુદ્ધિમાંથી જન્મેલો નથી, અપૌરુષે વચન. આત્મા વા ઇદમ એકેવ આગ્રાસીત, ત્યાંથી શરૂ થયું ઇત્યાદિ વચન, ઇત્યાદિ એમ ઇતિહાસ. આ ઇતિહાસ જે છે એ જ વસ્તુ ઇતિહાસના રૂપમાં કહેવામાં આવી, વાર્તાલાપના રૂપમાં કહેવામાં આવી. કેવી રીતે અધિકારીઓ અને સનકાદી ઋષિ વચ્ચે સંવાદ થયો એ પ્રકારે, અને પછી વામદેવ અને અધિકારીઓ વચ્ચે સંવાદ, આ પ્રકારે ઇતિહાસના રૂપમાં, આખ્યાયિકાના રૂપમાં કહેવા, જે બની ગયું છે એને એના વર્ણન કરવાના રૂપમાં કહેવામાં આવ્યું. ઇતરાયા સુતેન, ઇતરા સંજ્ઞકાયા અપત્યેન ઋષિના. તો આ ઋષિ ઇતરા નામની માના પુત્ર હતા, એનું આનું ઇતરા હતો, ઇતરાના પુત્ર હોવાના કારણે એ ઐતરે કહેવાયા. આદો એ રીતે એમણે પ્રારંભમાં આ ઇતિહાસ કહ્યો. તપસામ અનુસૃત્ય પ્રકાશિત, તપસા અનુસૃત્ય પોતાની તપશ્ચર્યા વડે આનું અનુસ્મરણ કરીને આ ઇતિહાસને પ્રકાશિત કર્યો. અર્થાત એમણે આને ઉત્પન્ન નથી કર્યો, પણ જે હતું એને માત્ર પ્રકાશિત કર્યો. જે નહોતું એની રચના કરી એનું નામ પૌરુષ, જે હતું એને પ્રકાશિત કરે નામ અપૌરુષ. ટૂંકમાં આ વેદના મંત્રો વગેરે છે એ તો હંમેશ, એ તો નિત્ય છે, હંમેશ હોય જ છે, ક્યારે પણ નાશ ન થાય. ઋષિઓ માત્ર એ જે વિદ્યમાન છે એના દ્રષ્ટા બને અને તેથી એને પ્રકાશિત કરે. તો વેદના મંત્રો જેના વડે પ્રકાશિત થયા હોય એ ઋષિના નામથી ભલે એ શાખા કહેવાતી હોય, પણ ઋષિ માત્ર પ્રવર્તક છે, એના રચયિતા નથી. તો કી દૃશ્ય ઇતરાયા સુતેન એશ ઇત્યાદિવાદીના. તો એથી પણ આગળ એશ પંથા ઇત્યાદિ વાક્યમ પ્રથમ પ્રકાશયતા. આત્મા વા ઇદમેકેવાગ્રહસીત, આ જગત એની સૃષ્ટિ પહેલા એક અદ્વિતીય આત્મા હતું. નાન્યત કિંચન મિશદ, આત્માજન્ય કઈ જ ન હતું. એની ઉપનિષદનો પ્રારંભ થયા પહેલા એશ પંથા, એ આખા એક અંડિકા વડે એમણે ખરેખર પ્રારંભ કર્યો, જેનો ઉપનિષદમાં સમાવેશ કરવા નથી આવ્યો, પણ જેની આ ગ્રંથકારે જેનો સમાવેશ કરીને એની ટીકા કરેલી છે. ઇત્યાદિ વાક્યમ પ્રસમમ પ્રકાશયતા, તદ વાક્ય સ્વરૂપમ ચતુર્થ શ્લોક વ્યાખ્યામ દર્શિતમ. જો જોવું હોય તો છઠ્ઠા પાના પર જુઓ, છેક છઠ્ઠા પાના પર. તો બીજા પેરેગ્રાફમાં એવ મુક્તો ગુરુ એશ પંથા તે વાક્યને અહીતરે શાખાયામ પઠન ઉત્તરમાં. એ વાક્ય કેવું છે? એશ પંથા એતત કર્મ એતત બ્રહ્મ એતત સત્યમ તસ્માન પ્રમાદ્યેત તન્ન અથિયાત નહીં અત્યાયન પૂર્વે એ અત્યાયન તે પરાબહુ તદુત્તમ ઋષિણા સજા તિસ્ર અત્યાય ઈહુ યાવ એતા ઇમા પ્રજા તિસ્ર અત્યાયમ આયન ત
तानि इमानि वयांसि वंगावधास्य इरपादा इति अववाक्य कर। तो कैसे कभी एष पंथा आज मारने से अज्ञान नोज मारने से एतत् कर्म एतत् कर्तव्यम आज ऐसे तौर कर्तव्य से अज्ञान की साधना कर एज कर्तव्य से एतत् ब्रह्म एतत् सत्यम आज ब्रह्म से आज सत्य से तस्मान न प्रमाद देत अज्ञानी साधना में प्रमाद न करो जो ये तन्न अतियात इन अतिक्रमण ना करो जो ये नहीं अत्यायन पूर्वे। तो पहला जो मुमुक्षु होता साधक होता मैं कह रहा हूं अतिक्रमण करू ना ये अत्यायन ते पराभूहु जमना मार्ग नु अतिक्रमण करू अज्ञान मार्ग इन्हें पर निष्काम करो न मार्ग योग मार्ग है। तो योग मां पहला से कर्म योग बीजू से ज्ञान योग निष्काम कर्म नो मार्ग पीछे ज्ञान मार्ग इन अतिक्रमण ना करव जो जमने अतिक्रमण कर धर्म नो मार्ग सौंती पहला धर्म मार्ग पी निष्काम कर्म मार्ग पी ज्ञान मार्ग त्रण तबक्का कही सक तो इन अतिक्रमण ना करव जो जे लोग अतिक्रमण करू ते पराभूहु ये लोग पराजय ने प्राप्त थया हमें पराजय था ये वस्तु क्या मारी ऋषि वड़े के मंत्र वड़े प्रजा तिस्र अत्यायुहू अत्रण प्रकार की प्रजाए आ मार्ग अतिक्रमण करू या वहीता इमा प्रजा तिस्र अत्यायम आयन तान इमानी अत्रण प्रजाओं जे आ मार्ग अतिक्रमण करू शु शु बनया वयांसी वंगावधाश्च इरपादा ये लोग पक्षियों बनया जात जंतु जीव जंतुओं बनया सांप वगैरह बनया जात जंतु बनया इतना कर्म उपासना ये मार्ग से छोड़ बनया पक्षी बनया वनस्पति बनया छोड़ बनया अहूत बनी गया अंदे भी आ मार्ग नो अतिक्रमण ना करो आ रीते ऐत्रे ऋषि पोताना इतिहास ना प्रवचन नो प्रारंभ करे हो तो ये बात अही कही। चलो हम इतना बस हो गए पासा आ गए तो इतने आ प्रकार इतरा न पुत्र अहित्रे ऋषि आ अपौरुष एमना पोताना वचन नहीं जो वस्तु है एना दर्शन करे ने मात्र एनो प्रचार ज करे एनो मात्र एटले एना प्रचारक छे परंतु एमना एना रचयिता नथी। तद्वाक्यम पूर्व विस्तार व्याख्या आ वक्य व्याख्या 48 श्लोक में करवाया तो पहला अपने जरा शुरुआत करी इतने उपनिषद अभ्यास नहीं तरह 48 श्लोक में आ वक्य व्याख्या करता सुख बोधा है संक्षिप्तार्थ असत पठती छता पर सरलता थी वही पास आप समझ सके संक्षेप में अर्थ यही कहे एम मार्ग तो 874 श्लोक में कहते अयम मार्गस्तथा कर्म ब्रह्म सत्यम च वेदनम ब्रह्मणो न प्रमादोस्माद् करणीयः कथञ्चन। अयम मार्ग तथा कर्म ब्रह्म सत्यम च वेदनम किसस्य ब्रह्म वेदनस्य अवेदनम ब्रह्म सा ब्रह्म वेदनस्य ब्रह्मण वेदनम अयम मार्ग है आ ब्रह्म ज्ञान भी मार्ग से अयम मार्ग है जीवन में मनुष्य न उद्धार माटे ब्रह्म अर्थात परमात्मा नु ज्ञान प्राप्त करो इस मार्ग से तथा कर्म एज कर्तव्य एज करव जो एज ब्रह्म से एज सत्य से ब्रह्मण न अस्मात् प्रमाद न करणीय ब्रह्मण वेदनम ब्रह्म जी बीजी पंक्ति में से ये पहली पंक्ति में जाए ले ब्रह्म वेदनम ब्रह्म ले जो ब्रह्म नु ज्ञान से ये मार्ग से अस्मात् न प्रमाद करणीय कथंचन आमाथी क्यारे पण कोई पण रीते प्रमाद न करवो जोईए इदम एव कर्म अवश्यम संपाद्यम कोई रीते संपादित करवू जोईए इदम एव ब्रह्म सत्यम न
चत प्रावकत्वात् आज मार्ग ब्रह्म ज्ञान ब्रह्म से ब्रह्म ज्ञान सत्य के कारण के सत्य स्वरूप ब्रह्म नु प्राप्त करवाणु साधन होने कारण है अज्ञान ने पर ब्रह्म ने सत्य क्या मार अस्मात प्रमाद न कार्य है अमा प्रमाद न करो जो बेदर कार्य न से भी चाहिए कुछ आगे कैसे न चातिक्रम्य गंतव्यम् वेदनं साधनांतरम् अस्येति क्रमं चक्रुः पराभूता हि दुर्ध्यः संसार सुभटे नैव ते सर्वे विदाः क्षणाद् तस्मान् न प्रमादे तन्न अतियाद न अतिक्रमण न करो ये कैसे न च अतिक्रम्य गंतव्यम् वेदनम् वेदनम् अतिक्रम्य साधनांतरम् प्रति न गंतव्यम् अज्ञान मार्ग में त्याग करने बिया कोई साधन नियुक्त के साधन ना अपनाओ जाइए कैसे कि भैया ज्ञान मार्ग से इले धर्म मार्ग से कर्म मार्ग से ज्ञान मार्ग से क्या मार्ग ये मार्ग ने छोड़ने बीजी कशी वस्तु बीजा कोई साधन ने अपनाव ना जाइए अनु अतिक्रमण ना करो इले के आनो अनादर करने बीजा कशा ने अपनाव ना जाइए अस्य अतिक्रमं चक्रुः अस्य ब्रह्म वेदनस्य अतिक्रमं उपेक्षा रूपं ये चक्रुः दुर्धियः दुर्धिय मूर्ख लोक पोता हित न जाननारा मूर्ख लोक जेमने ब्रह्म ज्ञान ना मार्ग उपेक्षा करने बीजा कशा साधन नो आदर करो बीजू करे भोग करे भी योग ना हो जो भोग होवाना छे योग मार्ग न उपेक्षा करने जो लोग जो भोग मार्ग अपना ते दुर्दीय पराभूता बभूहु इन लोग को पराजित सही पराभूमता अभी पराजित ननु पराभव प्रतिद्वंद्वी ने सकाशात भवति पराजय तो आप लोग समूह वड़ियो कोई हो एना थी प्राप्त है ना पराजय क्या प्राप्त है बे बच्चे तरह के युद्ध सतु हो तो पराजय प्राप्त था तो आप कह चुके हैं अभिवेकी मनुष्य जेमने आ मार्ग में उपेक्षा करी अन्य मार्ग अपना लो ये लोग पराजित था इन्हें पराजित करना कौन अत्र कह प्रतिद्वंद्वी इन्हें पराजित करना कौन इति आशंक्य तो जे लोग अभिवेकी लोग से जिन्हों पराजित था ऐसे कौन पराजित करे टीका करे से यह उदर मंत्रम गुरुते अस तस्य भयं भवति इत्यादि श्रुते मायोपाधि ईश्वर यमराजवत अज्ञान भय हेतु अब भगवान जब भय का कारण बने उदर मंत्रम गुरुते जे ईश्वर साथ है कि परमात्मा साथ है जरा अंतर उत्पन्न करे परमात्मा ने पोता न करता भिन्न जुए से इन्हें मारे परमात्मा भय का कारण बने मायोपाधि ईश्वर है यमराजवत जब यमराजा आपका भय कारण बने जेते रहते आपने ईश्वर ने आपका करता अलग गवाने कारण है ये माया रूप उपाधि वो ईश्वर ज खरेखर आप भय हेतु बने भय कारण बने अज्ञान भय हेतु जब रहते आ दौड़ू से ये तो कई भय कारण ना हो अज्ञान ने कारण दौरड़ा ने सर्व रूपे जवाब आवे तारे कि दौरड़ू जाने का भय नु कारण बने निर्दोष वस्तु पण केवी अज्ञान ने कारण भय नु कारण बनी सके ते वर्ते ईश्वर पण आपणा भय नु कारण बने टूंक में आपणे जे भय लागे जीवन में ये छोड़ ईश्वर में आवतो माया रूपी उपाधि ईश्वर सिवाय कयुं छे ज नहीं अने जे के भय जन्मे छे अज्ञान ने कारण ईश्वर पासे जन्मे छे तो ईश्वर भय नो हेतु भय नो कारण थे पर यमराज तो अपना भय नो कारण हो पर यमराज ना दूतों से काम करे पास काम करना यमराज ना दूत हो भय नो कारण ईश्वर से तो ईश्वर नो आ सेनापति कौन से जेनी द्वारा वो पराजय है माया कार्यम स
संसारस्य अभिमान लक्षण यम किम करवत पराभव कर। तो मायोपाद ईश्वर से भयनु कारण से अने माया नो रचेला संसार से। क्यों संसार? अहंकार ममकार वगैरह अभिमान लक्षण कर्तृत्व भोक्तृत्व अहंकार ममकार वगैरह जो संसार माया ने कारण चलो ये पेलो युद्ध से जी आपस युद्ध करना पड़ने हैं पराजित करे अभिमान लक्षण यम किंकर यमना दूतो आवे ना आपने जात जात ने पीड़ा पहुंचाड़ा देवे रहते है आ भगवान नो आज युद्धो छे एनो सेनापति छे कौन छे संसार क्यों संसार अभिमान लक्षण जे प्रकार संसार विद्यव्याधिमान ग्रस्तम लोकम शोक हतम च समस्तम अभिमान व्याधि आ प्रकार संसार छे ये ज खरेखर तो आ अविवेकी मनुष्य नो पराभव करे छे एने पराजित करे छे। एने कहू संसार सुभटे नैव ते सर्वे वीता क्षणाद सुभट एटले के युद्ध सारो युद्ध भट एटले युद्ध सुभट एटले सारो युद्ध आम संसार रूपे जे श्रेष्ठ युद्ध छे ए द्वारा भगवान ज खरेखर तो आ अविवेकी मनुष्य ने क्षण भर में पराजित कर नाखे। संसार एव सुभट है महाबलो युद्ध है एकदम बलवान युद्ध है तेन ते अतिक्रमणशीला क्षण विजेता इति ए लोको अविवेकी मनुष्य जीवना मार्ग नो अतिक्रमण करू ए लोको क्षण भ्रम में आ संसार रूपे सु योद्धा वड़े पराजित थई गया। आ त्रण प्रकार की प्रजाओ अतिक्रमण करू एने कारण ए लोग कई पक्षी बनया झाड़ बनया साप बन जात बनया तो ये अतिक्रमण बतावे कि केवी रीते संसारे आ अविवेकी लोग अतिक्रमण कर बसीना पाने कहसे तद वाक्य अनुवाद प्रयोजन दर्शयती ये जो वाक्य हतु एष पंथा वगैरह एष कर्म एतद् ब्रह्म एतद् सत्यम ये वाक्य नु अनुवाद करो आ श्लोकों अंदर शेर मे करो ये अस्मिन् 876 मां श्लोक में कहे इत्यस्मिन् वचने नृणां विश्वासाय महामुनिः उदाजहार मतिमान् इतिहासमिमं शुभम्। इति अस्मिन् वचने नृणां विश्वासाय वाक्ये प्रथम प्रकाशिते केति इत्थं शंकितवन्तः आज वाक्य क्या आयो एष पंथा वगैरह इना वे केटलाक ना शंका जन्मे ननु बहुत उक्तम अपी अने पछी एने पछी ऐतरे मुनिए आ ऐतरे उपनिषद प्रकाशित कर्यो जेमा प्रज्ञानं ब्रह्म आत्माने ब्रह्मना ऐक्यने प्रकाशित कर्यो। तो कई गंदा नो बहुत उक्तम अपी ब्रह्म वेदनस्य मार्गत्वादिकं न अस्मत् उद्धार न बुद्धौ अवतरति इति आपे जे कहो क्या ब्रह्म ज्ञान नो मार्ग से एज खरेखर मार्ग से एज करवा योग्य से तत्पर रहू यही कोई कृपया हमारी बुद्धि में अंदर बरब उतरत नहीं। आवा कोई लोग आज कहम कि भी आ मार्ग से वगैरह एम के लोग हो अमरी बुद्धि में उतरत शाम आज मार्ग से क्या मैं अतिक्रमण ना करव जो शू अम शाम पराजय था नृणाम एक तद्वाक्यार्थे विश्वास ये मनुष्य ने आ वाक्य में ए पंथा वगैरह वाक्य में विश्वास जन्मा विश्वास श्रद्धा जनयत इन विश्वास के श्रद्धा जन्मा इतिहास उदाजहार आ इतिहास से ए ऐसे ऋषि ने कह उदाहरणवत प्रकटी कृतवान थी तो उदाहरण तरीके आ इतिहास ने इन समक्ष प्रकट करे उदाहरदे शंका निवर्त दे જયારે આપણને દ્રષ્ટાંત આપવામાં આવે કે એવું બન્યું છે ઇતિહાસ આ પ્રકારે બન્યું એ જયારે આપણને કહેવામાં આવે ત્યારે આપણે શંકા જતી રહે હા બન્યું આવું તો કઈ થતું હશે આવું તો કઈ હોય એમ થાય આપણને તો કે જો આને આવું થયું
जो पिलाने पे लोग सजते आ वाक्य नु उल्लंघन तो शू मोटी वस्तु जो आने जो पहला उल्लंघन कर हालत थी वगैरह वगैरह ये प्रकार अपने दृष्टांत आपने जयरे हकीकत कहे तरह अपनी शंका दूर थे वामदेवादीन प्रति ज्ञान से सत्य ब्रह्म प्राप्ति साधनता अभिधान मार्गत्वादीना निर्णय वामदेव वगैरह जो आख बधा जो साधक होता जिज्ञास होता एम प्रत्ये असत्य स्वरूप ब्रह्म की प्राप्ति एक मार्ग से ये प्रकार जो निरूपण कर रीते आज मार्ग से एवं निर्णय था ये अहित्रे ऋषि इतिहास से उदाहरण रूपे कह जन्मत्र नैरंतर्य प्रतिपादन च अतिक्रमशालिना पराभव भी अत्र दर्शित है। खरेखर तो आ उपनिषद अंदर केवी रीते अविवेकी मनुष्य नो पराजय थाय छे ये उपनिषद में कहेवामां आवे। त्रण जन्म कहेवामां आवे, पहलो जन्म पिताना देह नी अंदर वीर्य ना रूप में एने पिताना देह मांथी माताना देह मां संचार सिंचन थवू ए पहलो जन्म, पछी माताना गर्भ मांथी बहार निकळवू बीजो जन्म। एने पहलो गर्भ कहो पिताना देह मां वीर्य नी अवस्था में रहवू ए पहलो गर्भ है, अने पिताना माथी संचार संचार थवो पहलो जन्म, माताना देह में गर्भ ए बीजो गर्भ, अने माताना कुख माथी बाहर निकळवू ए बीजो जन्म, अने पछी वृद्ध थई जवू अने देह त्याग करीने वही लेवो जन्म लेवो त्रीजो जन्म। एम करीने केवी रीते अविवेकी मनुष्य नु आ जन्म मृत्यु नु चक्र सतत चालू रहे छे। ए रीते अने आ जन्म मृत्यु एटलू ज नहीं परंतु आ समग्र प्रक्रिया दरमियान केटलू दुख सहन करव पड़े छे कि पिताना जयरे शरीर में हो त्यारे पी माताना शरीर में हो त्यारे वही पाछो जन्म थाय त्यारे वही पाछो उछेर थाय त्यारे वही युवान थाय त्यारे वही वृद्ध थाय त्यारे वही पाछो मृत्यु थाय त्यारे वही पाछो एम करीने आ दुखनी परंपरानो विस्तार निवारण करवामां आव्यो। आ रीते पराजय थाय छे अविवेकी मनुष्यनो। अतिक्रमशाली नाम पराभव भी अत्र दर्शित है, जेम अतिक्रमण करू छे अतिक्रमण करू एनो स्वभाव छे अविवेकी मनुष्य नो तो पराजय थाय छे ये पण दर्शावामां आव्यो। ए कहे छे अस्यार्थं येन जानन्ति मनुजास्तानेकशः संसार सुभटो हन्याद यथात्र मृगयुर्मृगान् अस्यासं येन जानन्ति अस्य इतिहासस्य अर्थं प्रमेयम्। आ इतिहास द्वारा जे कहेवामां आव्युं प्रज्ञानं ब्रह्म वास्तवमां आत्मा ब्रह्म स्वरूप छे येन जानन्ति जे लोको नहीं जाणता। टूंकमां इतरे उपनिषदमां उपदेश करावामां आव्यो कि उपदेश जे लोको जाणता नथी ये मनुजाः मनुष्य अस्यार्थं येन जानन्ति मनुजाः मनुष्य थईने मानुषं वपुर लब्ध्वापि लब्ध्वा कथञ्चित् नरजन्म दुर्लभम्। आ दुर्लभ मनुष्य देह प्राप्त कर्या पछी पण आ ऐतरे ऋषिए उपनिषदमां जे उपदेश कर्यो ए अर्थ जे लोको जाणता नथी कि जेमणे प्राप्त नथी कर्यो तान संसार सुभट एने पेलो संसार रूपी जे भगवान योद्धो छे भगवान गुंडो छे योद्धो तो शू कहवाय भगवान गुंडो यम भटवत आ यमना पेला यम राजा ना पेला बधा किंकरो होय ने दूत एवो छे हन्यात व्यथये एने ईजा पहोंचाड़े एने अत्यंत व्यथा पहोंचाड़े मारी तो नाखी ना छे आत्मा नु मृत्यु ना थाय जीवात्मा मृत्यु ना थाय बहुत व्यथा पहुंचाड़े केवी रीते यथा अत्र मृगयु मृगान मृगयु व्याध है जेम पेलो शिकारी होय पेलो पशुओं ने कई व्यथा पहुंचाड़ता होय छे तेवी रीते आ संसार भी शिकारी जे छे ये आ बधा अविवेकी मनुष्य ने अत्यंत व्यथा पहुंचाड़तो होय छे। ये चेद वेदित अथ सत्यमस्ति नो चेद वेदित महती विनस्ति।
मनुष्य देह प्राप्त कर रहे अज्ञान प्राप्त न करू तो महान विनाश क्यों बताए राजवीर से ये बुधा वर्ण करा मार कथम अन्या कई रीते व्यथा पहुंचाड़े आ संसार रूपी जो भगवान युद्धो है कई रीते व्यथा पहुंचाड़े यदि प्रकार जिज्ञासायाम एत ही कृत्वा ये जिज्ञास जन्म है तो कहू आ कर आ संसार रूपी जो बलवान युद्धो जो अभी के मनुष्य ने व्यथा पहुंचाड़े बहु बदा शोकमय समझा यदि अन्वयोग्यान तृतीयया निर्देशती जेनो अन्वय थाय बताने त्रि विभक्ति द्वारा कहते आवी रीते आटलू आटलू कर जीवात्मा ने व्यथा पहुंचाड़े यमयातना साम्यम से बोध है कई बार कहे छे कि आ बधी अवस्थाओ दरमियान जे अनेक प्रकार की व्यथा जन्मे छे ए खरेखर तो नरक मां जन्मती व्यथा समान छे यमयातना यमराजा नरक मां लई जाए नरक मां जीवने जे प्रकार की यातना वेठवी पड़े छे ए ज प्रकार की यातनाओ आ अविवेके मनुष्य ने आ देह मां वेठवी पड़ती है पितृ मातृ उदर इत्यादि षड भी छह श्लोक में कहे छे कि केवी रीते आ सुभट आने व्यथा पहुंचाड़े छे ए व्यथा केवी ए यम एटले के नरक ने समान छे पछी ना श्लोक में कहे छे 878 पितृ मातृ उदरे सप्त धातु गर्त निपात नहीं ृतर्लेपैः जरावस्थ्यादिबन्धनैः पितृमातृदरे सप्तधातु गर्त निपातनैः आ बधी त्रीजी विभक्ति में जाय छे ए वडे आ बधा साधनो वडे आटला के वस्तुओ वडे आ संसार भी सुघड छे ए व्यथा पहोंचाड़े पिता ने माता ना उदर मा पहला पिता ना उदर मा एना वीर पीछे माता ना उदर मा गर्भ रोपे सप्त धातु पिता ना देह पर सप्त धातु ना बनेलो छे माता ना देह सप्त धातु ना बनेलो छे सप्त धातु गर्द निपात नहीं गर्द एटले खाई सप्त धातु रूपी खाई जे छे एमा पड़वा रूपी पिता ना देह जे सप्त धातु नो छे माता ना देह मा बिचारो गर्भ रूपे असप्त धातु ने बनेला खाड़ा मां पड़वा रूपी पहले अभी से यातना पहुंचाड़े छे विणमूत्र आदि कृत ही लेप ही त्याज पशु विणमूत्र मलमूत्र रूपी एने लेप थाने बिचारो माता ना गर्भ मां बधा हो त्यारे जरायु अस्थ्यादि बंधन ही जरायु आ गर्भ जे छे ए जे पेली એટલે જરાયુ એટલે પેલી ચામડીમાં હોય છે ને ગર્ભ જરાયુ જરાયુમાંથી જન્મ થાય છે ને એમાં બીજાડો બંધાયેલો છે અને માના અસ્થિ જે બધા હોય પિતા એના અસ્થિ વડે બંધાયેલો છે જરાયુ અસ્થિ બંધન એટલે બિચારો એકદમ જકડાયેલો જ અંદર હોય આ બધા બંધનથી જકડાયેલો હોય મળમૂત્રથી લેપાયમાન હોય અને સપ્ત ધાતુ નહીં આ ક્ષીણમાં પડેલો હોય આ રીતે सप्त धातु गर्ता तत्र निपात नहीं सात धातु छे ए खरेखर एटले आ त्वक चर्म वगैरह अस्थि मांस मज्जा वगैरह रुधिर ए सात धातु छे ए खरेखर खाड़ो एमा एमा ज बिचारो पड़े त्या कोई खाड़ो नहीं सात धातु रूपी खाड़ा पड़े गर्भस्थस्य विणमूत्र संसर्ग है एव लेप है गर्भ में मणमूत्र रहेला हो संसर्ग रूपी लेप जरायु अस्थ्यादि अंतर्गत वेष्ट रूप ही बंधन ही अंदर जे आ जरायु अस्थि बंधन से चकड़ायेलो निरेपी एते पदार्थ सिद्धने तो कैसे के भाई नरक में आज बड़ी वस्तु आए थे नरक में थाय जीवात्मा आवे रीते खाड़ा में पड़वा आवे ने लेप करवा आवे नरक में उच्च पीछे आग कह कृम्याख्यनागपाशैश्च दुस्सहैर्जठरोद्भवैः वाताग्निजनितैस्तापैः
उपस्थ छिद्र निर्गम कृम्याख्य नागपाशश्च जने कृमि क्या हुआ माना पेट में जो कृमि हो ये बड़ा नागपाश समान से एना बड़ा बंधा एलो है उदर कृतम है उदर कृमय है एवं नाग पेट ने अंदर बंधा जो कृमि हो ये नाग से नागपाश तन्मय ही पाश या बिचारो बंधा एलो से गर्भ दुस्सह ही जठरोद्भव ही वाताग्नि जनित ही ताप ही वायु ने अग्नि ने थी जन्मेला ताप अग्नि ने वायु पाशियों ने सहाय रूप था ताप बराबर जन्मे क्या थी जठरोद वही जठर अंदर अग्नि हो पी पाछ वायु श्वास लेने कारण बराबर ताप गर्मी बराबर था जो अत्यंत सहन कर अशक्य से एना विचार ने संतप्त कर दुस्सह जठर भव ही वाताग्निभ्याम जनित ही ताप ही जठर अंदर अवायु ने अग्नि ने कारण संताप हो इन्हें विचारो संतप्त है उपस्थ छिद्र निर्गम माता ना उपस्थ माथी निर्गम था बाहर पड़े विचारो भयंकर दुख सूची मुख निरसान में बो रहे थी नरक ने अंदर तो सोयना पेला डायमंड पसार करे नरक में शू करे सोयन पेलू जो काम है ना एमती पसार करे એવી રીતે આ માતાના અહીં કુખમાંથી બહાર આવો એવી જાતમાં દુઃખ છે. પછી આગળ કહે છે અનેક જન્મ સંસ્મૃત્યા વિસ્મૃત્યા ચાત્મનસ્તથા અશક્તિ પારતંત્રાભ્યાં બિન્મુત્રાદેશ્ચ ભક્ષણૈ અનેક જન સંસ્કૃત્યા આપણને અનેક જમણી કહેવાય છે કે ભાઈ સાત મહિના થયા પછી આ બાળકને સભાનતા આવે છે સભાન બને પૂર્વ જન્મથી એટલે એ દિવસોમાં પૂર્વ જન્મ અનેક સ્મૃતિ બધી એનામાં ઉદ્ભવ થતી હોય છે અનેક જન્મનામ સ્મૃતિ દુઃખાતિશયાય અનેક જન્મ જે સ્મૃતિ જન્મે બહુ દુઃખી થાય વિચારો ગર્ભની અંદર રહીને એટલે કહ્યું અનેક જન્મ સંસ્મૃત્યા આ સંસાર જે સુભટ છે એનામાં અનેક જન્મની સ્મૃતિ કરાવડાવે એમ કે દુઃખી કરે વિસ્મૃત્યા છે વળી મૂર્છયા આત્મવિસ્મૃત્યા પોતાની વિસ્મૃતિ થઈ મૂર્છા વગેરે દ્વારા પોતાની વિસ્મૃતિ થઈ જવી આ બધું પણ નરકમાં હોય છે નરકની અંદર પણ યાદ કરાવી કરાવીને તમને દુઃખી કરે અને વળી પાછા બેભાન થઈ જાય એટલે વળી પાછું વિચારો એટલે એ રીતે નરકમાં ઉપ થતું હોય નરે એ બી ગર્ભગત સ્થિતિ સામ્યમ તો ગર્ભમાં ને નરકમાં સમાન છે અશક્તિ પાર તંત્રાભ્યામ વિન્મૂત્રાદેશ ભક્ષ આ બધું છે ને આપણે સ્કીપ કરી નાખે આ બધું વર્ણન છે ને આપણે આગળ સંક્ષેપમાં ચાલો તમને કદાચ કોઈને વસવસો રહી ગયો આપણે જાણી લીધું આ બધા શ્લોકો આપણે તો છોડી દીધા હતા હા અશક્તિ પાર તંત્રાભ્યામ ચાલો માતાની કુખમાંથી બહાર નીકળો તો બાલ્યાવસ્થામાં શું થાય છે અશક્તિ અને પરતંત્રતા તો બાલ્યાવસ્થામાં જે દુઃખ છે એનું વર્ણન કરે છે બીજો અશક્તિ અને પરતંત્ર બિનમૂત્રાદેશ ભક્ષણ અહીં બાળક બધું દુખાઈ જાય તેથી આ બધી વસ્તુના ભક્ષણથી પણ ભયંકર દુઃખી કરે જોયેલું છે આપણે ખરેખર તો ચાલો પછી આગળ કહે છે ક્રીડાનામ વાપ્યા છે ગુરુમાત્રાદિભીતિક પંચબાણકૃતૈશ્ચિત્રૈ વિચિત્રૈશ્ચ ભ્રમૈરપે ક્રીડાનામ અનવાપ્યા છે જે વસ્તુ જોઈતી હોય રમકડું વગેરે એ ન મળે બાળપણમાં તો અશક્ત હોય પરતંત્ર હોય અનેક વસ્તુ માંગ માંગ કરે બાળકનું શું વિવેક હોય શું બધું મા બાપ આપી નથી દેતા હોતા બાળકને વિવેક ના હોય તો માગવું છે અવિવેક છે એક રમકડું તોડીને બીજું તોડીને ત્રીજા જ્યાં બાપ કરાય ને એક તો રમકડું આવે મજા આવે તોડી નાખે
पछाड़े जी आवे पछाड़े पे ना जावे तो पीए पीए कर तुम आगे बस पी ना मैं एट क्रीड़ाराम अनवाप्या પોતાને રમત ગમતના સાધન વગેરે ન મળે એનું દુઃખ. ગુરુ માત્રાથી ભીતિ તહ, ગુરુથી ભય, માત્રા માતાથી ભય વગેરે. બાળ પક્ષે ક્રીડા નામ અપ્રાપ્તિ અધ્યાપકારીભ્ય ભીતિશ પ્રસિદ્ધા. અંતેથી શિક્ષકો વગેરે એટલે એવું છે ને ભાઈ કે ચોટી વાગે સમસમ વિદ્યા આવે ધમધમ એવું છે. જૂના જૂના ચોટી રાખે સાહેબ પીની શું કહેવાય એક સોટી નહી આંખણી આંખણી આવે એ એમ રાખી નહીં જાય ટેબલ પર. જો કે આડું અડું ઉભા રાખે એક લગાવે હાથમાં પગમાં બરડામાં વગેરે તૈયાર નથી. એ જમાનામાં આવું પેલું હ્યુમન રાઈટ્સ વગેરે હતું નહીં એટલે માનવના અધિકારો વહી ગયા હતા ને એમના જ અધિકારો હતા. તેથી એટલે અધ્યાપકાદિભ્ય ભીતિ છે. ગુરુકુળમાં જાય તો સજા થતી હશે, તોફાન વાન કરો સજા થતી હશે. તેથી એમના પછી ભય એમને સમાજ. માતાએ પણ ફટકારે બહુ ગડબડ કરતો માતા પેલા ફટકારે ધબડી નાખે એવું કરે ઘણી વાર. તો અધ્યાપક ભીતિ પ્રસિદ્ધ આ તો પ્રસિદ્ધ છે આ બધી ભય બાળકમાં. નરી એ બી સ્વર્ગવાસનામ યા ક્રીડા દુઃખાતિશયાય સ્મૃતિ પ્રથમ અવતરંત્ય. આમાં નરકમાં જાય ને ત્યારે સ્વર્ગના લોકો જે આનંદ કરતા હોય એનું એને સ્મરણ થાય તે વખતે અત્યંત દુઃખ થાય. તાસ અપ્રાપ્ત દુઃખમ નરકની અંદર સ્વર્ગમાં જે બધી ક્રીડાઓ થતી હોય એની પ્રાપ્તિ ના થાય એનું દુઃખ થાય. બાળકને બધા રમકડાની ક્રીડા પ્રાપ્ત થાય, નરકમાં સ્વર્ગની ક્રીડા પ્રાપ્ત થાય. તો ગુરવિયા માત્રા ભીતિ તયા સહિતી. અને ગુરુ એટલે ગુરવી જે ભીતિ મહાભયંકર જે ભય હોય એ ત્યાં પણ બધી જે કે માતૃકાઓ વગેરે હોય ને ભય હોય એ નરકમાં હોય. અત્ર વક્ષે માતૃ શબ્દ મીન હિંસા એમ ધાતો હો વગેરે વગેરે વ્યુત્પન્ન હિંસક વચન. માત્ર હિંસા જે જેમ દૂતો આના ઉપર આક્રમણ કરતા હોય ને એને કારણે આ ભય જન્મે. આ બધું હિન્દુસ્તાનમાં બનેલું છે. હિન્દુસ્તાનની દુનિયામાં તો બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યાં જર્મન નાઝી લોકોએ પેલા લોકોને જે બધા 70 લાખ લોકોને મારી નાખ્યા જીવ લોકોને, એ લોકોને કોન્સન્ટ્રેશન કેમ્પમાં કયા પ્રકારની યાત્રાઓ નરકના ભૂલાવી રહી યાત્રાઓ. અને આપણી એ પહેલા અને એ પહેલા આઝાદીની લડત દરમિયાન અંગ્રેજ લોકોએ ભારતના લોકો પર જે વિતાવ્યું છે એ નરકને પણ છો. તમે હમણાં જ મેં એક પેલું નાનું એક ચિત્ર જોયું વીર સાવરકર હિન્દીમાં છે, બહુ સરસ છે. આવા બધા હજારો ચિત્ર બનાવવા જોઈએ. આપણા દેશમાં આ વસ્તુની કોઈ કિંમત નથી કે આ સ્વતંત્ર જે પ્રાપ્ત થયું એમાં કેટલું બલિદાન આપવામાં આવેલું છે ને કોઈ કલ્પના નથી. આ અત્યારની પેઢીને કોઈ કલ્પના જ નથી. સ્વતંત્રતા શું કહેવાય એનો ખ્યાલ જ નથી. બીજું વિશ્વયુદ્ધ થયા પછી અમેરિકા બધા જીતી ગયા હતા, કેટલા બધા એ લોકોએ ચિત્ર બનાવ્યા એમના યોદ્ધાઓના. અમેરિકાના બધા જે હીરો નાયકોએ શું શું બધા પરાક્રમો કર્યા અને કેટલા બધા ચિત્રો બનાવ્યા. પરંતુ આ સ્વાતંત્ર્યની અંદર આપણા બધા સ્વાતંત્ર્ય વીરો શું શું પરાક્રમો કર્યા એની કોઈ ખબર જ નથી. કોઈ કઈ નથી. એના અનેક ચિત્ર બનાવવા જોઈએ તો આપણે ખબર પડે. તો સાવરકર કેવી એમણે કઈ કઈ વસ્તુ પસાર થયા. આ કાળા પાણીમાં ત્યાં આંદામાનમાં એના પર કેવા બધા લોકો પર જુલમ કરતા હતા. અંગ્રેજો પેલા હતા એ કેવા રાક્ષસથી પણ વધી જાય એવા હતા. કેટલા નિર્દય અને કેટલો જુલમ ગુજારતા હતા જુઓ ત્યારે ખબર પડે કે શું થયું. અને છતાં બધાઓની પસાર થયા લોકો બધાઓની પસાર થયા અને છતાં પણ નમતું ના જોતું. જે કરવું હોય કે નમતું ના જોતું અને એમાંથી પણ એ લોકો સફળ થઈને બહાર નીકળ્યા. એટલે પેલા યુદ્ધમાં તો દૂરથી મારવાનું, આ તો સામે ચાલીને, આ તો પેલું યુદ્ધ તો કઈ નથી. આજે બહાદુરી આ લોકો બતાવી છે એની આપણે કલ્પના પણ નથી. તો એટલે કહેવાનો ભાવ એ છે કે આ બધો જુલમ તો થયેલો છે. માણસો પોતાના બીજા માણસો પર આવું જુલમ કરતા હોય છે. અંતેથી મહાભયંકર હિંસક જે આ બધા યમદૂતો હોય એમનું સતત ભય રહે ત્યાં સ્વર્ગની અંદર નરકની અંદર. આદિપદે તો ઉપકરણ એમની સાથે એ તો હોય પણ એની જોડે જોડે તલવારો રાખ્યો ને ચાબુ પર રાખ્યો એમ કરીને ભય ઉત્પન્ન કરે.
पंचवाक वैश्चित्र ही विचित्र भ्रमरपी अबापण वर्णन करो पशी वाण वर्णन कर पंचमा पंचबाण पंचबाण एटले कामदेव कृत ही चित्र ही विचित्र ही भ्रम ही अपी आ कामदेव से अनेक प्रकार भ्रम उत्पन्न करे वार्धक्य चेन्द्रिया विगत गतिमती साधिभूत साधि देवादित नहीं प्रौढ़ो हम यौवनस्थ है विषय विषयगत ही मर्म भी पंच भी मर्म संधौ दस्तो नस्तो विवेक है कामदेव ना बाण अनेक प्रकार आक्रमण करे इन्हें कारण विवेक नष्ट थी जाए अनेक प्रकार भ्रम उत्पन्न था ये युवान दुख पंचवायन काम निकृत चित्र ही नारी मूर्त ही चित्त भूमो लिख नहीं जा जात में तो युवाओं कल्पना कर युवती भी कल्पना करा कर हमने मन अंदर तथा विचित्र नाना विध भ्रम भ्रम नहीं चारे बाजू फरा कर दो विचार अहि पास पड़े तो अहि पास जाना तू चाले आज करते युवा ने अंदर हाउ चाले अने पेली छोड़ी जते ने पेला डंप करो पेला ने करो वगैरह वगैरह निरपक्षे तो प्रत्यालिहादिस्थान भेदा पंचविधानी बाण कृतानी वगैरह क्या जात जातना बता बीजा जात जातना नरक न स्थान हो ऐसे पर नाराचादि भेद पंचविद ही बाण कृतानी नाराज वगैरह प्रकार पांच प्रकार बाण वड़े अयमुदू तो आ नरक में गेला होने यात्रा पहुंचाता हो ये तादृशानी विचित्राणी आश्चर्याणी अनेक आश्चर्यमय यमुदूता ही दुष्कृत शरीराणी रक्षीकृत बाण प्रहणाभ्याम अभ्यास कुरवन इति पुराण प्रसिद्ध एवं कहवाये कि नरक ने अंदर आ पापी लोग हो पापी लोग ने उभा राखी ने तो यमदूतो से ने ए बाणी ये लोग अभ्यास करता है इतने आपने जीवित शूटिंग अभ्यास करना ते रीते पेला अत्यार शू कर बोले पक्षियों पर अभ्यास करा पक्षी उड़त है उड़ाड़े ने भाई छूट करे यमदूतो शू करे आ लोग शरीर ने सामने राखी ने बाण नो मारो अभ्यास करे ए रीते बाण यात्रा विचार सहन करनी पड़े पछी आगळ कहे छे वार्धकादि दुखाराम पछी वृद्धावस्था दुख सुपाण कहे छे गर्भावस्था दुख बाल्यावस्था दुख पछी वृद्धा युवा युवानी दुख वृद्धावस्था दुख वार्धकादि दुखाराम निरय साम्यम ए वृद्धावस्था दुख पण केवा नरक ने समान छे कहे छे स्वीत्रिणी स्वीत्रिणी संगमोत्थ दोषैर्ना विजयस्तथा कालसर्पग्रसनस्तः तथैव यमकिङ्करैः ग्रसनतः स्वित्रिणी स्वित्रिणी एग्रसु जरा वृद्धावस्था ने स्वित्रिणी क्या मावे स्वित्रिणी संगमोत्थैः तत्व संगम ही दोष वृद्धावस्था जराव संगम थो जराव संगम थोड़ा जो वृद्धावस्था आई एना संगम ने कारण से युवा ने संगम ने कारण शू थे बता रहे हम वृद्धावस्था ना संगम ने शू था तत्संग कुमक ही दोष ही रोग आद्य ही अनेक प्रकार रोग लेना आवे युवा नहीं आवे अनेक प्रकार भ्रम लेना आवे वृद्धावस्था अनेक प्रकार रोग लेना आवे नाना विधेयी तथा नाना विधेयी दोष ही तो जबरा नरक में पाऊ था निरपक्ष कुष्ठ संसर्गात द्विजा लाभ प्रसिद्ध है वह नरक में कोड़ वगैरह जात जातना कुष्ठ है रक्त पीत अनेक प्रकार का रोग चाह था इन्हें कारण अनेक प्रकार की पीड़ा के संसार जन्मता हो काल सर्प ग्रसन है काल सर्प से ये वृद्ध ने पकड़े बरबर वृद्ध कौन है कहवा है काल सर्प नहीं बरबर सकंजा में आवे हो काले वो सर्प तेने ग्रसनम तुमने खबर छे ना पेलो साप पेला देड़का ने गळी जाए तेने आगळ वर्णन करेलो कि देड़का ने गळता एने एना पेट में उतरतो घणी वार लागे देड़कू एनी एना डोक मांथी पसार थता थता चीसा चीस करतु होय केटली वार सुधी कलाक बे कलाक चाले तेवी रीते वृद्धावस्था आवी नसीना का सर्वे ग्रहण कर ग्रसन कर्यु गळ्यो અને જતા 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 વિચારા ને વૃદ્ધાવસ્થા કેટલી ચીજો પાડ્યા કરે મરે ત્યાં તો ખરો
मरता था ना अनेक प्रकार ने अभी पीड़ा में पसारता है, इसे काल सर्प बरोबर में गयो निरपक्षेतु काला श्यामा सदि सर्पा त्याग नरक में अंदर बता का रंग ना साप है, यहाँ का रूपी साप या का रंग ना साप है, ते सर्पा ते ही ग्रसन आए इतने बड़ा हमने गला बढ़ा रहे महा साप है अब क्या नहीं ग्रसा वाले पसार कर रहे तथा यम किंग कर रही तेरे ते यमुना दूतो बड़े पण जात जात मेरे ते जात जातना वाक्य हो गया बने जात जातना मेहनत टोणा करी कर रहे यम दूतो पण अनेक प्रकार की व्यसा पहुंचा रहे पची मरे हो नरक में जाए तेरे से दुख पड़े एनी बात करें नाना शस्त्रादि संपाते ही वैषम्यैश्च घनादिजये स्वर्गादिपतनैस्तद्वद अत्र देहाद्यवाप्तितः पुनः पुत्रादिदेहेषु समावेशैस्तु दारुणैः नाना शस्त्रादि संपात ही अनेक प्रकार शस्त्र संपात थाय शस्त्र एना पर शस्त्र छोड़वा आवे एना से अनेक प्रकार इजाओ थाय वैषम्य से घनादिजयी घन पृथ्वी आदि बदन जलाधिग्रह पृथ्वी व्यादिमय नरक दुख इत्यर्थ नरक मां पृथ्वी जल वगैरह जात जात कालो किचड़ बदा हो जय हो आ बदा अंदर तमने डुबाड़ अनुभव करे ए प्रकार दुखो थी तो दुखम योग भाष्य योग भाष्य घन सलिल अनल अनिल आकाश तम प्रतिष्ठा महाकाल अम्बरीश रौरव महारौरव काल सूत्र तामिश्र अंधतामिश्रा महानरक भूमय आ बदी प्रतिष्ठा उपमा पृथ्वी जल अग्नि वायु आकाश अंधकार एम आटला नरक रहेना है महाकाल पृथ्वी में महाकाल जल में अंबरीश अग्नि में रौरव वायु में महारौरव आकाश में काल सूत्र तामिश्र अने तमह में तमस्मा तामिश्र अनंद तामिश्र आ बधी महानरक अव कहवामां आवे छे एटले जात जातनी भूमि होय पृथ्वी नाम नो पृथ्वीमां नरक पृथ्वी नाम पृथ्वीमां नरक होय जलमां नरक होय अग्नि रूपी नरक नरक अनेक प्रकारना होय जब पृथ्वीनी प्राधान्यता होय जलनी प्रधानता होय अग्निनी प्रधानता होय वायुनी प्रधानता होय आकाशनी प्रधानता होय अंधकार ने प्रधान तो एवं तो नरक हो नरक ने अंदर एट्ले घनादिजयी एट्ले पृथ्वी अने जल वगैरह अनेक बधा जे नरक है ये नरक ने अंदर घनादिजयी पाठे सिंहावलोकन न्याय ने यौवन दुख ना वर्णन अथवा जन्म जन्मेला दुख तो यौवन दुख में समावेश करव जोइए कामना द्वारा धनादिभ्यो जात ही युद्धाद नाना शस्त्रादि संपादन हो वैषम्य ही जन्म है तो शू थाय कि धन ने कारण अनेक बड़ा युद्ध थाय युद्ध ने कारण अनेक बड़ा शस्त्र बड़ा घा सहन करा पड़े एम कहें अथवा तो जात जाता नरक में अनेक प्रकार शस्त्रों एना पर एनो प्रहार करवामां आवे एने थता अनेक प्रहार थी विचारो अनेक रीते पीड़ाता हो निरेपी वैषम्यानी धनादिकामना फलभूता नहीं होती अवधेय तो कया जात नरक मे कई कामना क्यों नरक मे ए बधुन नक्की करवाय स्वर्ग आधिपतन ही तद्वत अत्र देहाद्यवाप्त है स्वर्ग आधिपतन ही अवीची निरय समय ही अवीची नरक नो नाम से बता ये बता एना अत्र देहादि अवाप्तित है अत्र मानुष लोके विपाशा मनुष्य लोक में परिजन्म था है पुनः पित्रादि देहे पित्रादि देहेषु समावेश ही सुधा परिपाशु पिता देह पशु माता देह पशु जंजा चालू हो गया
સંસાર બટ અજ્ઞાન. આ છ શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું આ બધી રીતે આ સંસાર સુભડ છે એ આ વિચાર અવિવેકે મનુષ્યને અનેક રીતે વ્યથા પહોંચાડતો હોય છે. સંસાર છે સુભડત્વી એ તો ઉપનિષદ અર્થ જ્ઞાન પ્રયુક્ત વિચાર. આ સંસાર આવો બળવાન સૈનિક છે કે બળવાન યોદ્ધો છે એ પણ એ ઉપનિષદ અર્થ જ્ઞાન પ્રયુક્તમેવ. આ ઉપનિષદ ના અર્થ જ્ઞાન માંથી ખરેખર તો આપણે સમજાય છે કે સંસાર કેવો બળવાન યુદ્ધો છે. અર્થ જ્ઞાન પ્રયુક્તમ, હા, એટલે આ ઉપનિષદમાં જે કહેવામાં આવ્યું એ અર્થ એટલે કે આ જ્ઞાન એનું અજ્ઞાન હોય જેને કારણે આ સંસાર છે કે સંસાર આવો વ્યથા કરનાર કોને માટે બને છે? જે અજ્ઞાની છે જ માટે. જે જ્ઞાની છે એમને માટે આનો આ જ સંસાર વ્યથા કરનાર નથી બનતો. અજ્ઞાની છે અવિવેકી છે એને માટે સંસાર દુઃખ આપનારો બને છે. એકને એક જ વસ્તુ તો સૂર્યનો જયારે તાપ હોય ત્યારે એનો એક પવન આપણને આહલાદક લાગે એટલે પ્રકાશ હોય ત્યારે કે સૂર્યનો જયારે વાદળથી છવાઈ જાય ત્યારે એનો એક પવન એવો ઠંડો થઈને આપણને અનેક રીતે તો પીડા આપે એની જ વસ્તુ. એટલે આવરણ હોય તો વિક્ષેપ પીડા કરનાર બને, આવરણ ના હોય તો વિક્ષેપ પીડા કરનાર ના બને. એટલે ટૂંકમાં ઉપનિષદમાં જે ઉપદેશ કરવામાં આવ્યો એના અજ્ઞાનને કારણે જ આ સંસાર આવો અત્યંત બળવાન યુદ્ધ બની જાય છે અને આવો અનેક પ્રકારની વ્યથા ઉત્પન્ન કરે છે. એ બે શ્લોકોમાં કહે છે. એવમ સંસાર સુભટ જંતું જંતુક સન્નિભાન અદ ઊર્ધ્વં તથા દિક્ષુ વિદિક્ષ્વપિ ચ સંક્ષિપન્. એવમ સંસાર ભટ ઉક્ત વિધેય આ પ્રકારે કહેવામાં આવ્યું જે વર્ણન કરવામાં એ રીતે સંસાર સુભટ અમૂન જંતુન નિપાતયતી. આ રીતે આ સંસાર રૂપી જે બળવાન યુદ્ધો છે એ આ બધા જંતુઓ આ જીવોને અનેક જગ્યાએ ફેંકે છે. પ્રતિમલ્લવત પરાભવતી, જેમ બે મલ્લ વચ્ચે યુદ્ધ થતું હોય અને એક મલ્લ પેલો બીજાને કેવો નોકઆઉટ કરી નાખે ને પછાડે ને મલ્લ પછી તેવી રીતે આ સંસાર મલ્લ છે એ આ બિચારા અજ્ઞાની જીવને પછાડે પછાડાડો ખવડાવે છે. કેમ કરવા કે પછાડે છે ને અદ ઉર્ધ્વમ તથા દીક્ષુ વિદિક્ષુ તે સમ્યક ક્ષિપન સંક્ષિપન. અધ નીચે ઉપર ચારે બાજુ દિશામાં સમજે બોલો ભીમ વગેરે જયારે યુદ્ધ કરતા હોય ત્યારે પકડીને આમ ક્યાં ફેંકે ઉપર ફેંકે નીચે ફેંકે એવું આપણે જોવા મળે ને મહાભારતની અંદર એવી રીતે જે બોલા. અને સામેવાળામાં કશું જોવો ના હોય ત્યારે ખાસ કરીને પેલો અત્યંત બળવાન હોય અને સામેવાળા પેલો ખેંકી હોય ત્યાં તો એની જે દશા થાય ને અને પાછું યુદ્ધ કરવા આવે એટલે જે પેલો ને પછાડે. એવી રીતે આ સંસાર રૂપી અત્યંત બળવાન જે મલ્લ છે એ બિચારા જંતુ અવિવેક માણસ જંતુ સમાન છે. તો આપણે કેવા જંતુ નામ ફેંકી દઈએ તેવી રીતે ઉર્ધ્વ નીચે ઉર્ધ્વ ઉપર દીક્ષુ દિશામાં વિદિક્ષાઓ વચ્ચેની દિશામાં સારી રીતે ફેંકે છે. ટૂંકમાં નાના યોનિ નયનમેવ ચ સંસાર મલ્લસ્ય નિયુક્ત વિશેષ નિભાવ. ટૂંકમાં સંસાર નામના જે ભટ છે સુભટ છે અનેક પ્રકારની યોનિમાં અધસ્યોર્ધ્વમ પ્રસૃતા તસ્ય શાખા ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાળા. ઉપર નીચે અનેક બધી યોનિઓ છે એમાં સંસાર સુભટ છે એ આ જંતુને જીવને વિચારોને ફેંકે છે. પુનઃ કેમ કોરોન કઈ રીતે શું કરતા કરતા કરે છે તો બીજા શ્લોકમાં કહે છે. જંતુ પ્રસન્નિમાં એ પણ કહ્યું પાછું કે શા માટે તો કે આ જંતુઓ આ જીવો કેવા છે એટલે જંતુ કહે એટલે આ બિચારા જંતુ કે એટલે બધી જીવ આ જીવ ને નીચ જેવા બધા છે આ જીવો એને એનો પેલો પેલો સંસાર સુભટ છે આમ તેમ ફેંકે છે. વળી શું કરે છે પછી પછીના શ્લોકમાં કહે છે. પિતૃમાતૃ પ્રવેશાદ્ય સુદંસ્તે વિવિધાયુધૈ નિપાતયત્ય
निपादयत्यमुन्दीना आत्मज्ञान विवर्जितान्। पितृमात्र प्रवेशाद्य ही वही पाशा पिताना माताना देहमा प्रवेश करावा द्वारा अनेक प्रकार योनि में ना हो मात्र मनुष्य तो बधी योनि में जाए बधे पिता माता बधे आनंद होता है ऊपर नीचे बधे तुदं तुदं सही विविधायुध ही अनेक प्रकार आयुध विविधायुध ही तुदं व्यथयन सही विविधायु तुदं आप अनेक प्रकार आयुध से ने पीड़ा पहुंचाना जंतु नाम निपात नहीं जो संसार मल्ल से न क्लेश लेश हो भी थी आ जंतुओं ने आ प्रकार दुख आप संसार रूपी मल्ल से ने कोई प्रकार नो क्लेश था तो नहीं इतने गए कोई जोर नहीं पड़ता क्यों नहीं पड़ता यदि सूचना है जंतु नाम विशेषण है इतना जीवो क्यों ऐसे ना विशेषण आप है जंतु का शुद्र जंतु है यू का है धन सन्निवान जंतु का सन्निवान એટલે પેલી લીખ ને જીવ વગેરા એના જેવા બધા જીવો છે એટલા માટે આ મલ્લા ને કોઈ પ્રકારની તક આપણે કેવા રાતમાં ઉઠીને પેલા માકડના પકડી પકડીને કેવું નાખતા હોય છે ને પાણીમાં નાખી આમ કરીએ આ જીવ લીખ કાઢી કાઢીને બધું કરતા હોય છે બસ એવી તો પેલો સંસાર મલ્લ છે એ જંતુ આ પ્રકારની હાલત કરે એટલે કહ્યું જંતુ કે સન્નિભાન દીનાન આત્મજ્ઞાન વર્જિતા અત્યંત દીનહીન વિચારાઓ એનું કારણ છે કે આત્મજ્ઞાન વર્જિતાન આત્મજ્ઞાન રહી તમારે કારણ દીન છે ભલે શરીરથી ગમે તો પડવાનો હોય અજ્ઞાન અવિવેક રહેવાનું દીનહીન જ છે એટલે સંસાર સુભળ છે એને મારે બહુ સરળ છે આ બધું કામ એટલે ટીકા કરે છે અજ્ઞાન એવ જીવાનામ બાધ યોગ્યત્વે સંસારસ્ય બાધકત્વે છે પ્રયોજકમ ઇતિ ભાવ તો આ જીવોને આ સંસાર દુઃખ આપે છે જીવ દુઃખી થવા યોગ્ય છે અને સંસાર દુઃખ આપવા યોગ્ય બને છે જીવ દુઃખી થવા યોગ્ય બને છે અને સંસાર દુઃખ આપવા યોગ્ય બને છે આ ક્યારે બને છે અજ્ઞાનને કારણે અજ્ઞાનમેવ અજ્ઞાને જીવને દુઃખી થવા યોગ્ય બનાવે છે અજ્ઞાને સંસારને દુઃખ આપવા યોગ્ય બનાવે છે સંસાર દુઃખ આપવા યોગ્ય કેમ બન્યો અજ્ઞાનને કારણે હું દુઃખી થવા યોગ્ય કેમ બન્યો અજ્ઞાનને કારણે અજ્ઞાન ન હોય તો દુઃખી થવા યોગ્ય પણ નથી અને સંસાર દુઃખ આપવા યોગ્ય પણ હતો નથી બાધ યોગ્યત્વે દુઃખ થવાની યોગ્યતા જીવમાં છે સંસાર બાધકત્વે અને સંસારનું દુઃખ આપવાની યોગ્યતા અજ્ઞાનને કારણે છે નનો એ તદર્થ અવધિરણે કો હેતુ આ પ્રકારનું નિશ્ચિતમાં કેમ કરવામાં આવ્યું એટલે કહેવામાં આવ્યું કે આ જ્ઞાન માર્ગ છે આ માર્ગ જે શાસ્ત્રમાં કહ્યો યોગ માર્ગ કહો ને ધર્મ માર્ગ નિષ્કામ કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ જેનું શાસ્ત્રમાં જેનો ઉપદેશ કરવામાં આવ્યો અને આદેશ કરવામાં આવ્યો એ માર્ગનું અતિક્રમણ કરવાથી શું થાય એ કહેવામાં આવ્યું પૂર્વના વિવેકી લોકોએ ક્યારે પણ આ માર્ગનું અતિક્રમણ કર્યું ન હતું પણ જે અવિવેકી લોકોએ માર્ગનું અતિક્રમણ કર્યું શું દશા થઈ એ કેવા પશુ પક્ષીઓ બન્યા અને કીડી મંગોળા બન્યા અને વૃક્ષ વનસ્પતિ બન્યા વગેરે વગેરે ઇત્યાં જે કહેવામાં આવ્યું એનું પણ વર્ણન કરવામાં આવ્યું એમ કરીને આ માર્ગ આ પ્રત્યે કોઈ પ્રમાદ ન કરવો જોઈએ એનું અતિક્રમણ ન કરવું જોઈએ એવું નિશ્ચય પણ જન્મા માંગે છે ગ્રંથકાર આ છેવટે ગ્રંથના ઉપસંહારમાં એ પ્રકારનો નિશ્ચય જન્મા માંગે છે નનુ એ તદર્થ અધિરણે કો હેતુ ભાઈ આ માર્ગનું ઉપેક્ષા કરવાથી કે અતિક્રમણ કરવાથી આ પ્રકારની વ્યથા જન્મે એવું તમે અમારા મનમાં જે નિશ્ચય ઉત્પન્ન કરવા માંગો છો એનું કારણ શું આવો નિશ્ચય સામે જન્મવો જોઈએ એ છે એ પ્રશ્ન તો વૈરાગ્યમે વૈરાગ્ય જન્મા માટે ટૂંકમાં આ ત્રીજા અધ્યાયની અંદર જે બધું વર્ણન કરવામાં આવ્યું એ વૈરાગ્ય માટે હતું વૈરાગ્યમ પરમેતસ્ય મોક્ષસ્ય પરમો વધી ઇતિ સિદ્ધાંતાત સિદ્ધાંત કયો છે એતસ્ય મોક્ષસ્ય વૈરાગ્યમ પરમ અવધી પરમ વૈરાગ્ય પરમ વૈરાગ્ય છે એ મોક્ષની પરમ અવધી છે અને માટે
परम वैराग्य प्राप्त થાય એ માટે આ પ્રકરણ નિશ્ચય જરૂરી છે. એ નિશ્ચય જન્મ એ માટે આ પ્રકરણ વર્ણન કરવામાં આવ્યું. એટલે કહે છે 886 ના શ્લોકમાં, સંસાર સુમત પ્રોત્થાન દુસ્સહાન સ્વપરા ભવાન સુભટાય વિજાનંતે અર્થમસ્ય સુનિશ્ચિતમ. સંસાર સુભટ પ્રોત્થાન દુસ્સહાન સ્વપરા ભવાન યે સુભટા વિજાનંતે. તો સંસાર જ અત્યારે સુભટ છે એને બદલે આપણે સુભટ કેમ બની જઈએ? અવિવેકી મનુષ્ય માટે સંસાર પેલો બળવાન યુદ્ધ છે અને અવિવેકી જીવ વિચારો જંતુ છે. તો કેવી રીતે આપણે સુભટ બની જઈએ અને સંસાર જંતુ બની જાય એવી ઈચ્છા છે? આ વિવેકથી આપણે સુભટ બની જઈએ અને સંસાર જંતુ બની જાય. એક સંસાર સુભટ પ્રોત્થાન દુસ્સહાન સુપરાભવાન એવી જાણંતી. આ સંસારરૂપી બળવાન મંદ વડે સહન કરવા અત્યંત દુષ્કર છે. એવા પોતાને પરાજિત અનેક પ્રકારની વ્યથાઓ છે. એ વ્યથાઓનો જે બરોબર જાણે છે, જાણે છે એટલે બરોબર જેના મનમાં નિશ્ચય જમે કા છે આમ જ છે. તદ વિજ્ઞાન ફલમ પર વૈરાગ્યમ આશાવયંતી. આ વિવેક અનુમાન વિવેક આ વિવેકને કારણે જે પરમ વૈરાગ્ય જન્મે એ પરમ વૈરાગ્યનું શું ફળ છે એ પણ અહીંયા કહે છે. કહે છે કે અર્થમસ્ય સુનિશ્ચિતમ તે વસ્ય વેદાંતસ્ય સુનિશ્ચિતમ અર્થમ વિજાનંતી. વિજાનંતી અર્થમસ્ય સુનિશ્ચિતમ અસ્ય અર્થમ સુનિશ્ચિતમ તે વિજાનંતી. જેનામાં વિવેકને કારણે પરમ વૈરાગ્ય જન્મ્યો છે એ સ્વયં સુભટ બની જાય છે. હવે સંસાર એમના પર કોઈ રીતે અસર કરી શકતો નથી. સંસારને જંતુની જેમ ત્યાગ કરી શકે છે અને પોતે આ વૈરાગ્યને વિવેક વૈરાગ્યને કારણે જે પરમ યોદ્ધા કે મલ્લ સ્વયં બનેલા છે એ લોકો આ ઉપનિષદમાં કહેલા અર્થને સારી રીતે જાણે છે. એટલે વિવેક અને વૈરાગ્ય હોય તો પછી આ શાસ્ત્રમાં જે ઉપદેશ કરવામાં આવે એ ઉપદેશ બરોબર આપણને સમજાય અને આપણને અંદર ઉતરે. તે વસ્તે વેદાંતસ્ય સુનિશ્ચિત અર્થમ વિજાનંતિ. એ લોકો જ આ વેદાંતનો નિશ્ચિત અર્થ જાણે છે. અર્થે જ્ઞાતે છે તે એવો સુભતા. અને એક વાર આ જ્ઞાન થયું ત્યારે એ જ સુભટ બને. વૈરાગ્યથી પણ સુભટ બને તો જ્ઞાન થયા તો મહાન, વૈરાગ્યથી ભટ બને જ્ઞાન એ સુભટ બને. સંસારસ્તુ ક્ષુદ્ર જંતુવત અનાયાસેન પ્રતિક્ષેપ પાત્રતા ગતહી ભાવ. આ સંસાર પેલા તુચ્છ જંતુની જેમ સરળતાથી એને આપણે હરાવી શકીએ કે ફેંકી દઈએ. એ ફેંકવા યોગ્ય બની ગયો. જંતુ આમ કેમ ફેંકી દે છે? સંસાર પણ એવી રીતે ફેંકવા યોગ્ય બની જાય જયારે આ સુભટ બને પેલા વિવેકથી વૈરાગ્યથી અને જ્ઞાનથી. આ રીતે આનો ઉપસંહાર કરવામાં આવે. ઉપસંહારમાં આ વસ્તુ કહેવામાં આવે એટલે ગ્રંથકાર થયું કે આ વસ્તુ કહેવી જોઈએ. આટલા બધા સેંકડો શ્લોકો ઉપદેશ કર્યા પછી માત્ર ગ્રંથ બંધ કરીને આગળ ના જતા રહે, પરંતુ આમાં જે ઉપદેશ કરવામાં આવ્યો એનું મહત્વ શું છે? એ જે દેવેરી અસત્યમસ્તી. જો આ મનુષ્ય દેહમાં જ્ઞાન પ્રાપ્ત થાય તો આ જન્મ જે છે એ ખરે સાર્થક થાય. ન થાય તો મહતી વિનષ્ટિ, મહાન વિનાશ થાય. એટલે કદાચ એટલે આ વસ્તુ પણ ગ્રંથકાર અત્યારે જતા જતા કહેવા માંગે છે, જેથી આ અત્યાર સુધીના ગ્રંથમાં જે ઉપદેશ કરવામાં આવ્યો એનું મૂલ્ય સમજાય. એમાં પછી એને માણસ સત્તર બને. એ મૂલ્યવાન બને તો બીજી બધી વસ્તુઓનું મૂલ્ય ઓછું થાય. અને મૂલ્યવાન બને તો જ માણસ એને અપનાવે. જે વસ્તુ સૌથી મૂલ્યવાન હોય એને આપણે અપનાવતા હોઈએ છીએ. આ જો સૌથી મૂલ્યવાન હોય તો જ આપણે એને અપનાવીએ. અને તેથી એનું મૂલ્ય ઉત્પન્ન કરવા માટે જતા જતા ઉપસંહારમાં આ કહેવામાં આવ્યું. નનુ અયમ અર્થ બ્રહ્માત્મૈકત્વ લક્ષણ કસમ નિશ્ચય ગોચરો ભવે. ચાલો આપ કહો છો કે જેને
आ ग्रंथ में केरला उपदेश नु ज्ञान थाय ए सुभट बनी जाए, परंतु अहीं तमे जे ज्ञान अहीं जे उपदेश कर्यो एज मात्र एक उपदेश छे, एवं आपणे नक्की केम करीए? आपे ब्रह्म ने आत्मा ने एकता नो उपदेश कर्यो, ऐक्य नो उपदेश कर्यो, तो ब्रह्म ने आत्मा नो ऐक्य एज खरेखरो बधा शास्त्र नो उपदेश छे, एवं निश्चय केम करने? चलो आपे तो आ शास्त्र में जीवने ब्रह्म नो ऐक्य कर्यो ए उपदेश कर्यो, परंतु एज मात्र उपदेश छे अने बीजो कोई उपदेश नथी, शास्त्रो आज तात्पर्य छे अने बीजो तात्पर्य नथी, एवं निश्चय केम करने? कथम निश्चय गोचरो भवेत् अन्य वेदांतानां अर्थांतर परत्व संभावनाया? शक्य से के बीजा उपनिषदों कदाच बीजा प्रकार उपदेश करता हो, आ उपनिषद में तो आत्मा ने ब्रह्म ने के जीवन ब्रह्म ने ऐक्य नो उपदेश करवामां आवे, बराबर? तो बीजा उपनिषदों कदाच बीजो उपदेश करता हो तो क्यों ज्ञान अमारे मेळवानुं? आ उपनिषद में करवामां आवेलो उपदेश नुं ज्ञान मेळवानुं कि बीजा उपनिषद में बीजा प्रकार उपदेश करवा ए ज्ञान मेळवा? आप कहो छो के शास्त्रना ज्ञानना निश्चय थी आपणे सुभट बनीए, बराबर छे? पर शास्त्र में शास्त्र तो विशाळ छे ने, अनेथी अनेक उपनिषदों होय ए बधा जुदा जुदा उपनिषदों जुदो उपदेश करता होय तो अमारे क्या उपदेश स्वीकारो? कया विषय आपणा मन में निश्चय जन्मवो जोईए? अन्य वेदांतानां अर्थांतरवत्व संभावनाया प्रतिबंधान अंते थी, जहां सुधी आपणे बीजा कोई उपनिषद अध्ययन ना कर्यो होय त्यांथी मन में आ प्रकार एक संदेह रही जाए कि बीजा उपनिषद बीजू कहवायो हशे को? अहीं तो जीव अने ब्रह्म नो एक कहवायो, तो ये उपदेश में कदाच ब्रह्म जीव कदाच जुदू छे के जीव ब्रह्म नो अंश छे एवं कहवायो होय तो आ साचुं के साचुं? तो आटलू ज मात्र शीखी तो अपना संदेह रही जाए, कह सके प्रतिबंधक ए संदेश है ने ए ज्ञान जन्म प्रतिबंध प्रतिबंध बने अवरोध के हम अपनी बरोबर निष्ठा ना था, था कि आज बरोबर से के नहीं बीजे बीजे तो नहीं कहता है, अंत थी बीजा शू कहे ना जाने त्या सुधी आपने बरोबर संतोष न थाय मन में निश्चय दृढ़ता न जन्मे એટલે કે છે ના સર્વ વેદાંતાનામ ગતિ સામાન્ય તો નહીં, બધા જ વેદાંત બધા જ ઉપનિષદ આ એક જ ઉપદેશ કરે છે, ગતિ સામાન્ય ગતિ એટલે ધ્યેય, તો જે ધ્યેય છે અને સાધન છે એક જ ઉપદેશ બધા વેદાંત કરે છે, તદેવ કસમ ઇતિ ચેત એ કઈ રીતે? બધા વેદાંતો એક જ ઉપદેશ કરે છે એ કઈ રીતે? શ્રુ ક્રમેણ શિષ્યાઓ પ્રશ્ન કરે, આ બધું શ્રવણ કર્યા પછી શિષ્યાઓ પ્રશ્ન કરે છે કે આપે તો ઉપદેશ કર્યો અને આપના કહેવા પ્રમાણે એનામાં દૃઢ નિશ્ચય જન્મવો જોઈએ, તો બીજા ઉપનિષદમાં કદાચ બીજો તો ઉપદેશ થયો હોય તો એ પ્રકારનો સંદેહ મનમાં રહી જાય તો પછી આમાં દૃઢતા ના આવે? તો ગુરુજી કે નહીં એવું નથી, બધા ઉપનિષદ વસ્તુ એક જ વસ્તુ કહે છે, કઈ રીતે? બીજા ઉપનિષદ પણ આ જ વસ્તુ કહે છે એ કેમ નિર્ણય થાય? શ્રુ ક્રમેણ બે હવે તું ક્રમથી સાંભળ, ઇતિહાસ હે ને ઋગ્વેદ બ્રાહ્મણોપનિષદ ઉપસ્થિતાયા કૌશિતકી ઉપનિષદ વ્યાખ્યાન ઉપન્યસ્યતિ. ચાલ ભાઈ, ઋગ્વેદ તો પહેલો પ્રથમ વેદ છે, એના અત્યારે ઉપનિષદ વ્યાખ્યા કરીને સમજાવો, ઋગ્વેદમાં બીજું ઉપનિષદ છે કૌશિતકે ઉપનિષદ, ચાલ એ સાંભળ. ત્યારે તારા મનમાં નિશ્ચય જન્મવા માટે કે બધા ઉપનિષદો છેવટે એક જ તત્વની વાત કરે છે, એક રીતે જ વાત કરે છે, એ પ્રકાર નિશ્ચય જન્મવા માટે ચાલ હવે તું આ કૌશિતકી ઉપનિષદનું શ્રવણ કરે. એટલે આ છેલ્લા શ્લોકની અંદર ઐતરેય ઉપનિષદની વ્યાખ્યાના છેલ્લા શ્લોકમાં કૌશિતકી ઉપનિષદની પણ પ્રસ્તાવ મૂકી દે છે, એટલે ઇતિતે છેલ્લા શ્લોકમાં કહે છે ઇતિતે જ્ઞાનમાખ્યાતમ ऐतरेयसमीरितम् कौशितक्युक्तमखिलम् इदानीं श्रोतुमर्हसि. હવે શંકરાજી આપણને કહે છે અત્યાર સુધી ઐતરેય ઋષિનું વ્યાખ્યાન હતું,
આ વ્યાખ્યાન શંકરાન મહારાજ નું છે. અત્રે ઉપનિષદ નું જે વ્યાખ્યાન હતું એને આપણને ઇતિ તે જ્ઞાન વાખ્યાતમ અત્રે સમીરિતમ, અત્રે ઋષિ વડે સારી રીતે જે કહેવાયું છે એ જ્ઞાન મેં તને સારી રીતે કહ્યું, વિસ્તાર થી કહ્યું, 887 શ્લોક માં કહ્યું. તો અત્રે સમીરિતમ, અત્રે ઋષિ વડે કહેવાયું છે એટલે ટીકા કરે છે. ઋષિ સંબંધ વેદસ્ય પ્રવચન નિમિત્ત, ઐતરે ઉપનિષદ કેમ કામ આવ્યું? ઐતરે ઋષિને લગતા ઉપનિષદ ના ઐતરે ઉપનિષદ કામ આવ્યું. તો ઉપનિષદ નો ઐતરે ઋષિ સાથે કઈ રીતે સંબંધ થયો? ઐતરે ઋષિને સંબંધ કેવો થયો? ઐતરે ઋષિએ પહેલા આનું પ્રવચન કર્યું. વેદસ્ય પ્રવચન નિમિત્ત સંજ્ઞા પ્રવચના જૈમિની સૂત્રાર્થ, જે પ્રવચન કરે એના નામ એનું એવું નામ પડતું હોય છે પ્રવચનમ પ્રથમમ પ્રકાશનમ. બસ તો આ ઉપનિષદ નો સૌથી પહેલા પ્રકાશિત કરનાર ઐતરેય ઋષિ હોવાને કારણે આ ઉપનિષદ એમના નામથી કહેવાયું. બાકી એ આ ઉપનિષદ ના રચયિતા નથી. કહ્યું તે પ્રમાણે પૂર્વ અનુપૂર્વી ઉપનિષદ ના મંત્રો તો આની આ પ્રકારે હંમેશા ચાલતા જ આવ્યા છે. અહીતે ઋષે પોતાના તપોરાની તપસ્યાના પ્રભાવથી મંત્રો દર્શન કર્યું અને જગત માટે પ્રકાશિત કર્યું. તો સૌથી પ્રથમ પ્રકાશિત કરનાર હોવાને કારણે આ ઉપનિષદને અહીતરે ઉપનિષદ કહેવામાં આવ્યું. એટલે કહે છે કે અહીતરે સમીરિતમ, અહીતરે ઋષિ વડે પ્રકાશિત થયેલું આ જે ઉપનિષદ છે એનું વિસ્તારની વ્યાખ્યાન મેં તેને કહ્યું. કૌશિતકી ઉક્તમ, હવે કૌશિતકી ઋષિ જે છે બીજા ઋષિ એમના વડે જે કહેવાયેલું છે અખિલમ ઇદાનિમ શ્રોતુમાં હશે, હવે આ સાંભળ્યું માટે તારા મનમાં પ્રશ્ન જન્મ્યો જ હશે કે બીજા ઉપનિષદ શું કહે છે. તો પછી એ કૌશિતકી ઋષિ વડે કહેવાયેલું ઉપનિષદ છે એ પણ તારે સમગ્ર ઉપનિષદ હવે તારે સાંભળવું જોઈએ, એના માટે એની વડે તૈયાર થઈ જાય. આ રીતે કૌશિતકી માટે આપણે તૈયાર કરે છે. ચાલો એની પછીનું વાક્ય આપણે વાંચે. ઇતિ શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય આનંદાત્મ પૂજ્યપાદ શિષ્યેણ શ્રી શંકરાનંદ ભગવતા વિરચિતે ઉપનિષદ રત્ને આત્મપુરાણે ઐતરેયાર્થ પ્રકાશો નામ પ્રથમોધ્યાય. આ રીતે તો શ્રી શંકર શંકરાનંદ મહારાજ શંકરાનંદ ભગવતા ભગવાન શ્રી શંકરાનંદ સ્વામીએ એમણે જે રચિત વિરચિત ઉપનિષદ રત્ન એમણે આ રચના કરી ઉપનિષદ રત્ન આ ગ્રંથ ને ઉપનિષદ રત્નમાં આત્મપુરાણ એને આત્મપુરાણમાં કહેવાય છે ઉપનિષદ રત્નમાં કહેવાય છે. આત્મપુરાણમાં ઉપનિષદ રૂપી અનેક રત્નોનો સંચય હોવાના કારણે એને ઉપનિષદ રત્ન પણ કહેવાય છે. એમાં એ કોણ છે શંકરાચાર્ય મહારાજ? તો કે શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય. પરમહંસ પરિવ્રાજકાચાર્ય જે છે કોણ? આનંદાત્મ. આનંદાત્મ નામના પરમહંસ પરિવ્રાજકાચાર્ય હતા જે પૂજ્યપાદ એમના જે શિષ્ય એ શંકરાનંદ સ્વામી. એવી જેવી રીતે પુત્ર પોતાના પિતાનું નામ રખે એવી રીતે શિષ્ય ગુરુનું નામ લખે. તો આપણે સ્વામી તારાજી મહારાજ લખે ને સ્વામી તારાનંદ ગિરી ગુરુ રામાનંદ છે એવું ગુરુ નામ લખે પાસે. અહીત્રે પ્રકાશ નામ પ્રથમો અધ્યાય હે. અહીત્રે ઉપનિષદના અર્થને પ્રકાશિત કરનારો આ પહેલો અધ્યાય છે એ સમાપ્ત થયો. એમાં ટીકા કહે છે સમાપ્તિ વાક્ય ઉપનિષદ રત્ન એ પદસ્ય ઉપનિષદ રત્ન એ શબ્દનો શું અર્થ થાય? ઉપનિષદ રત્નાની ઉપનિષદ છે પ્રત્યેક ઉપનિષદ રત્ન સમાન છે. યત્ર કોષ સમય અને આત્મપુરાણ જે છે એ રત્નોના કોષ છે ખજાના છે. આત્મપુરાણના ખજાનામાં અનેક બધા ઉપનિષદ રત્નોનો સંચય સંગ્રહ થયેલો છે અને તેથી આત્મપુરાણને ઉપનિષદ રત્ન કહેવામાં આવ્યું. પછી ટીકા
श्री शंकरानंद मुनेः प्रबंध श्री शंकराचार्य मतानुगामी श्री शंकरेस्ते विरुतिं गतः पुरे श्री शंकरो अनुग्रहं आतनोतु। टीकाकार कैसे कि श्री शंकरानंद मुनि इना प्रबंध है रचना है अन्य रचना है श्री शंकराचार्य मतानुगामी आ प्रबंध केवो छे शंकरानंद स्वामी आज आखो प्रबंध आज आखी रचना करी केवी छे श्री शंकराचार्य मतानुगामी प्रबंध है शंकरा आदि शंकराचार्य महाराज ना मत ने अनुसंधान आखो व्याख्यान शंकरानंद स्वामी जी रचियो श्री शंकरेस्ते पुरे विवृतिम गतः शंकर भगवान ने अप्रिय जो पुरी से काशी नगरी में आकर जहाँ विवरण सही वसे मानो छे कहवा मार भाव ला श्री शंकर है अनुग्रह आतनो तो श्री भगवान श्री शंकर हमारा पर अनुग्रह करे ए रीते टीकाकार आप वो कहे छे इति श्री दत्त कुल तिलक कृष्ण चंद्रात्मज दिलाराम सूरी तनुज श्याम कृष्णस्य श्री विश्वेश्वरासन पूज्य पादानुग्रहिकस्य कृतौ आत्मपुराण टीकायां सत प्रसवाख्यायां प्रथमोध्याय। तो आ टीका जे छे एना रचयिता कोण छे रामकृष्ण नामना ए कोण छे दिलाराम सूरी एना पुत्र ए दिलाराम सूरी कोण हता कृष्णचंद्र आत्मा कृष्णचंद्र ना पुत्र दिलाराम सूरी पुत्र रामकृष्ण कृष्णचंद्र कोण हता दत्त कुल तिलक दत्त कुल अंदर तिलक समान जे कृष्णचंद्र हता एमना पुत्र दिलाराम सूरी जैसे इमना पुत्र रामकृष्ण ना विद्वान है श्री विश्वेश्वराश्रम पूज्य पाद अनुग्रहित आज इमना गुरु कौन था पिता तो दिलाराम सूरी था गुरु कौन था विश्वेश्वराश्रम पूजनीय विश्वेश्वराश्रम जो गुरु जी था इमना अनुग्रह इमना से अनुग्रहित इमने कृतव आत्मपुराण टीका इमने आत्मपुराण ने टीका लिखी सत प्रसवाख्या टीका ये टीका नाम सत प्रसव टीका नाम सत प्रसव लेकिन टीका नाम तो सत प्रसव है सताम गुरुणाम प्रसव अभ्युज्ञानम प्रारंभ यश्या है अर्थ समन्वया सताम सताम प्रसव प्रारंभ यश्या सत प्रसव सत प्रसव सत एटले गुरु सत एटले सत्पुरुष गुरु महापुरुषो प्रसरण अभ्यनुज्ञानम एटले स्वीकृति के सहमति के अनुमति प्रारंभे टूंकमां आ सत्पुरुषो सद्गुरु अनुमति थी अर्चायेली टीकाओने कारणे सत प्रसव कहा सत्मांथी प्रसव थयेली सद्गुरुमांथी प्रसव थयेली जन्मेली आ टीका छे एने सत प्रसव कहेवामां आवे एमां आ पहेलो अध्याय समाप्त थयो। आ रीते ऐतरेयार्थ प्रकाश नामनो जो पहेलो अध्याय छे ये संपूर्ण ओम वांग मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविर्महेहि वेदस्य महानिष्ठः श्रुतं मे मां प्रहासि अनेनाधीतेन अहो रात्रान् सन्दधामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मावतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम् ॐ शान्ति 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 ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः।
करो गुरु आत्मे दी मूर्ति है तरिहारिने जो मावद्याप्रदेहाय दक्षिणामूर्तये नमः ॐ शान्ति शान्ति शान्तिः हरि ॐ श्री गुरुभ्यो नमः हरि ॐ तुम हो जगत विधाता।